નમસ્કાર પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર ડૉક્ટર શિરીષ કાશીકરને જોઈ રહ્યા છો અને આજે એક એવા વિષયની વાત કરવી છે જે તમને મને દરેકને એટલા જ એટલી જ સમાન રીતે લાગુ પડે છે કેમ કે આપણે છેલ્લે ભારતીય પ્રજા માટે એવું કહેવાય કે આપણે ખૂબ વિશ્વાસુ શ્રદ્ધાળુ અને ધાર્મિક પ્રજા છીએ પણ ધાર્મિક પ્રજા હોવાનો મતલબ બિલકુલ એવો નથી હોતો કે આપણે મૂરખ પ્રજા છીએ અને જ્યારે જ્યારે સમયાંતરે આપણે મૂરખ પ્રજામાં કન્સિડર થયા તો એના માટે જવાબદાર આપણો અતિશય કરેલો આંધળો વિશ્વાસ હતો એ ભ્રમણાઓ ઘણીવાર ભાંગી અને એક એવા ગુજરાતી હીરોની વાતથી શરૂઆત કરવી છે જેમનું નામ કરસનદાસ મુળજી અને જો તમે મહારાજ ફિલ્મ જોઈ છે તો તમને એમના વિશે ખબર હશે પણ હું એવું માનીને ચાલું છું કે કદાચ તમે ફિલ્મ ન જોઈ હોય તો પણ તમને શરૂઆતમાં કરસનદાસ મુરજી એમનો પરિચય એ એમ એમણે શું સંઘર્ષ કર્યો એના વિશે ખબર પડે કેમ કે એક તો એક એવા ગુજરાતી પત્રકાર કે જે ગુજરાતી પત્રકારોને પણ કદાચ એમના વિશે ખબર નહીં હોય અને એ આપણા હીરો હોવા જોઈએ પણ એ ખોવાયેલા હીરો છે એ એ સમયે વ્યવસ્થા સામે લડ્યા જે આ લડાઈ કલ્પનાની બહાર હતી તો સૌથી પહેલાં તો સર કરસનદાસ મૂળજી વિશે કહી દો બધાને એટલે એ સર છે મારા એટલે બધાને શીખવશે મારી મારી સાથે બધાને ક્લાસ શરૂ કરીએ હા ક્લાસ શરૂ કરીએ કરસંદાસ મૌજી બેસિકલી મુંબઈમાં જન્મ્યા મુંબઈમાં ઉછર્યા અને એ જે સમય ગાળામાં જન્મ્યા અને ઉછર્યા ઓગણીસમી સદીનો પ્રારંભિક કાળ હતો અને ત્યારે ગુજરાતી સમાજમાં ત્યારે તો ગુજરાત મહારાષ્ટ્ર હતું નહીં ત્યારે આખો મુંબઈ પ્રાંત કહેવાતો રાઈટ કાઠિયાવાડ અલગ હતું આ બાજુનો તમારો ઉત્તર નો ભાગ અલગ હતો કચ્છ અલગ હતો બાકી નું બધું મુંબઈ તો અને ભાષાની દ્રષ્ટિએ પણ બધા જ લોકો ત્યાં હતા મરાઠીઓ ગુજરાતીઓ બધા લોકો સાથે હતા પણ એ સમયે આપણું જે પરંપરાગત શિક્ષણ હતું ભારતીય પરંપરાગત શિક્ષણ મહેતાજી ની શાળાઓ જે કેવાતી એ પૂર બહાર માં હતી મહાદ ગુરુકુળો પણ નાના નાના હતા પણ આપણે અંગ્રેજી શિક્ષણ તરફ એ સમયે એટલા વડ્યા નતા પણ જ્યારે ખરસંદાસ બાલ્યાવસ્થામાંથી યુવા અવસ્થા તરફ આવ્યા ત્યારે ઇંગ્લિશ એજ્યુકેશન ની શરૂઆત થઈ ગઈ એને લોકો ફોર્મલ એજ્યુકેશન એવું આપણે હજુ પણ કહીએ છીએ રાઈટ એ પેલા બાળકોમાં બાળકોમાં પણ છે ને છોકરાઓ કયા છોકરાઓ ભણતા કે જેમને માનો કે બ્રાહ્મણોના દીકરાઓ છે તો ભાઈ એમને વેદ પાઠ નો અભ્યાસ કરો બરોબર વાણીયા ના દીકરો છે તો એ થોડુંક ભણી લે દુકાનમાં કામ પછી ધંધે વળગી જશે એ પ્રકારનું જે વ્યવહારિક શિક્ષણ હતું જેના વ્યવસાય આધારિત હતું પણ અંગ્રેજોએ કહ્યું કે ના આ નહીં તમે ફોર્મલ એજ્યુકેશન અંગ્રેજી લાવો અંગ્રેજી ફોર્મલ એજ્યુકેશન આવ્યું ત્યારે તો દીકરીઓને તો ભણાવવાની વાત જ હતી નહીં કારણ કે દીકરીઓ પાંચ છ વર્ષની થાય ત્યારે એના લગ્ન નક્કી થઈ જાય છોકરો આઠ વર્ષનો હોય દસ અગિયાર વર્ષના થાય બંને ત્યારે લગ્ન થઈ જાય બારમા વર્ષે દીકરીને પેલું બાળક થઈ જાય ચૌદમે વર્ષે ચાર છોકરા હોય અને પંદરમે વર્ષે મળી જાય એ સમયે સ્ત્રી ભ્રૂણ એટલે દીકરીઓનું મળવાનું પ્રમાણ પણ બહુ જ મોટું હતું કારણ કે એજ્યુકેશન દીકરીઓ માટે હતું જ નહીં એમને ભણવાની કોઈ વાત જ નથી દીકરાઓ પણ આ રીતે જ ભણતા ફોર્મલ એજ્યુકેશનની શરૂઆત થઈ અંગ્રેજી ફોર્મલ એજ્યુકેશન અને એ સિસ્ટમમાં કરસનદાસ નર્મદ મહિપતરામ રૂપરામ આ બધા એ વખતના સમાજ સુધારકો પત્રકારો બધા ભણ્યા કરસનદાસ તો પછી કરસનદાસ અને નર્મદ તો એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ હતી પછી મુંબઈ યુનિવર્સિટીમાં થઈ એમાં બધા એ લોકો ભણ્યા અને એ ભણ્યા પછી એ લોકોને ધ્યાનમાં આવ્યું કે ઇન જનરલ સમાજની અંદર એવી ઘણી બધી વસ્તુઓ અને વ્યવસ્થાઓ છે જેને કારણે સમાજ એક પડકારમાંથી પસાર થઈ રહ્યો છે કે ભાઈ દાખલા તરીકે વિધવા નો પુનર્વિવાહ ન થાય રાઈટ હવે એમના તો ઘરમાં જ વિધવા એમના જે કાકી હતા એ પોતે વિધવા હતા અને એવું દર ત્રીજા ઘરમાં હતું એ સમયે કારણ કે મેં કહ્યું એમ નાની હોય લગ્ન થઈ જાય આઠ વર્ષ નવ વર્ષની હોય હવે છોકરો માનો કે પંદર વર્ષની ગુજરી ગયો એનો પતિ તો એને વિધવા જે થઈ દસ વર્ષની દીકરી એને તો આખી જિંદગી વિધવા દેવાનું માથું બોડેલું રાખવાનું સફેદ પહેરવાના અને એનાથી જે એ સ્ત્રીને પછી એ સ્ત્રી થાય આગળ જતા દીકરી નાની છે મોટી થાય પ્યુબર્ટીમાં આવે પછી એની અંદર જે આવેગો આવે એને એનું કઈ રીતે શમન કરવાનું અને એમાં જે સમસ્યાઓ થતી રાઈટ એ એક જુદો પ્રશ્ન હતો પ્લસ અને લોકોની અંદર તો દ્રઢ માનસિકતા હતી કે ના વિધવા થયેલી દીકરીના લગ્ન થાય જ નહીં ભણવાનું બનાવવાનું તો છોડી દો રાઈટ એ સિવાય દીકરીઓ ભણવાતી નહીં છોકરાઓને ભણવાતા નહીં પ્લસ લગ્નની અંદર બેફામ ખર્ચાઓ કરવાના રસ્તા ઉપર જમવા બેસવાનું અને એ સિવાયની અનેક અંધશ્રદ્ધાઓ જે સામાન્ય સમાજમાં ન હોવી જોઈએ કુરિવાજો આપણે જેને કહીએ એ બધા જ હતા દાખલા તરીકે એક રિવાજ એવો હતો કે ભાઈ લગ્નમાં જમવા બેસે બધા તો પુરુષો અને સ્ત્રીઓની પંગત અલગ બેસે એ તો બરોબર પણ સ્ત્રીઓએ કાચડી પહેરીને નહીં બેસવાનું જમવા એટલે ખાલી સાડી પહેરીને જમવા બેસવાનું આ પ્રકારની હતી નર્મદે તો એની સામે ખૂબ અવાજ ઉઠાવેલો આવી ઘણી બધી બાબતો હતી અને પર્ટિક્યુલર સંપ્રદાયુલર સમાજના લોકોમાં હતી ઇન જનરલ બધા જ લોકો બધા જ સમાજની અંદર બધી કમ્યુનિટીમાં આ સમસ્યા હતી અને આ લોકો જ્યારે આ ભણીને આવ્યા ત્યારે એમણે કહ્યું કે આ નહીં ચાલે આ તો આપણે રોગિષ્ટ સમાજ તરફ જઈ રહ્યા છે ઓલરેડી સમાજમાં એક સડો લાગી ગયો છે ને હવે આ જો વધારે પ્રસરશે તો આપણે આવનારી પેઢીઓ આપણી વધારે રોગિષ્ટ થશે એટલે એમણે બધાએ પોતપોતાની રીતે મુવમેન્ટ શરૂ કરી કરસનદાસ તો પોતે એમણે કહ્યું કે હું ભણ્યો છું હું દીકરીઓને ભણાવીશ એમણે ગોકળદાસ તેજપાલ અને બધા જે સૃષ્ટિઓ હતા એમણે કહ્યું કે તમે મને કોર્ટમાં શાળા શરૂ કરાવી દો મુંબઈ ફોર્ટ જે કહેવાય રાઈટ હું ભણાવીશ મને જે પગાર આપશો ચાલશે પણ જો હું સમાજ સુધારક છું હું જો વિધવા પુનર્વિવાહ પર નિબંધ લખું છું હું જો એમ કહું કે છોડીઓએ નિશાળમાં ભણવા જવું જોઈએ તો હું ભણાવીશ ચાલો

એટલે પછી એમાં તો એમણે જે હાથમાં આવે બધાને બરોબર હડફેટે લીધા અને એમાં સૌથી મોટું જે પાત્ર જે છે એ જેના ઉપર જદુનાથજી મહારાજ પણ એમની સામે પણ જદુનાથજી મહારાજ સામે એમણે આ જે લેખ લખ્યો હિન્દુ નો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો જેના પરથી લાયબલ થયો એ પેલા પણ કરશનદાસ એમને બે ત્રણ વખત સત્યપ્રકાશમાં ચેતવ્યા હતા તમે આ બધું બંધ કરો ઇન્ટરેસ્ટિંગલી જદુનાથ મહારાજ પેલા સુરત હતા અને મુંબઈ આવ્યા હવેલીમાં મોટી હવેલીમાં ત્યારે સત્યપ્રકાશે સ્વાગત કરેલું સત્ય પ્રકાશેલું કે અમે સાંભળ્યું છે કે જદુનાથ મહારાજે સુરતમાં દીકરીઓને ભણાવવા માટે સારી પહેલ કરી છે એમને પ્રોત્સાહન આપે છે તો અમે અપેક્ષા કરીએ છીએ કે અહીંયા પણ એવું જ કામ કરશે અને અમે એમને પૂરો સહયોગ આપશું એટલે એવું નતું કે એમને કોઈ જદુનાથજી મહારાજ સાથે કોઈ દુશ્મની હતી ઇન્ફેક્ટ એમણે એમને આવકાર્યા હતા પણ ધીરે ધીરે

ઇન્ટરેસ્ટિંગલી ફિલ્મમાં જે રીતે બતાવ્યું છે કે ભાઈ એ પેલી કિશોરી છે ચરણ સેવા કરવા જાય છે કરસનદાસ પણ ત્યાં લક ચાન્સ પહોંચી જાય છે અને બધું જોવે છે વાસ્તવમાં મહારાજ લાઇબલ કેસ જે છે ને એ મુદ્દો એમાંનો છે જ્યારે મહારાજ સામે મહારાજે કરસનદાસ સામે પચાસ નો દાવો માંડ્યો અને પછી કેસ કોર્ટમાં ચાલ્યો ત્યારે જે લોકો એ કરસનદાસ ની તરફેણમાં અને મહારાજ ની વિરુદ્ધમાં જુબાની આપી ને એમાં તમે ફિલ્મ જોઈ હશે તો ફિલ્મ માં એ મામો ભાણીઓ બતાવ્યા છે જે એને હાર કાઢીને આપી દે છે કે અમારે પણ આ લીલા જોવી છે રાઈટ હા 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 એ વાસ્તવમાં એ હતા ઓકે હા એક વ્યક્તિ હતા જે પોતે ભાટિયા હતા અને ચુસ્ત સંપ્રદાયને સાથે રહેનારા વ્યક્તિ હતા પણ એમને એ જુબાની આપેલી કે મેં આવું આવું જે છે એ આ ખરેખર જોયેલું ફિલ્મ ની અંદર શું છે કે એ લોકોએ એ થોડુંક સિનેમેટિક લિબર્ટી લઈ અને એને આ રીતે બતાવ્યું છે પણ લાઇબલ કેસ ની અંદર ઘણા બધા લોકોએ આ પ્રકારની જુબાની આપી કે અમે આ બધું થતું જોયું છે અને આ આ પ્રકારનું આ શ્લોકનું આ પ્રકાર અર્થઘટન કરી અને આ જદુનાથજી જે છે એ આવી રીતે બધા જે વ્યભિચાર જેને કહી શકાય વ્યાભિચાર કરે છે અને એ બધું કોર્ટમાં જ્યારે કેસ ચાલ્યો ત્યારે બધું ખુલ્યું અને જ્યારે કરસનદાસે આ કહ્યું ત્યારે એમને પણ બધા ધર્મ વિરોધી કયા હશે બિલકુલ ધર્મ વિરોધી સમાજને ખૂબ મોટો હિસ્સો ધર્મ વિરોધી તો ઠીક એમને નાતમાંથી કાઢી મૂકે અને નાતબાર કાઢવું એક કમ્પલ્સરી આવે છે નહીં તમે જો કે શું કઈક બદલાવ કરવા માંગો છો તો તમને પહેલા તમારો સમાજ બહાર કાઢે છે બંધ બે વસ્તુ થઈ દેવાંશી એક તો જ્યારે એમને કેસ થયો એમની સામે તો એમને એમ થયું કે મારી સાથે કોણ છે આમાં મારી સામે કોણ લડશે કારણ કે મહારાજની સાથે તો હજારો વૈષ્ણવો ઊભા છે મારી સાથે કોણ તો ભાઈ આઠ દસ ભાટિયા લોકો હતા શ્રેષ્ઠીઓ એમને કીધું કે અમે જુબાની આપીશું પણ એમાં બાજી પલટાણી મહારાજે એ લોકોને સાધી લીધા અને એમને એમની પાસે એક લેટર લખાવડાવ્યું કે મહારાજની વિરુદ્ધ કોર્ટમાં કોઈ જુબાની નહીં આપે મહારાજને કોર્ટમાં બોલાવી શકાશે નહીં કારણ કે મહારાજે અમારા સૌથી સર્વોચ્ચ વ્યક્તિ છે વગેરે કરશનદાસને એ પણ ખબર પડી ગઈ એટલે કરશનદાસે એના વિશે પણ લખ્યું ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ હા એમણે કહ્યું કે આ ગુલામી ખત છે ભાટિયાઓનું એમણે મહારાજને ગુલામી ખત લખી આપ્યું છે અને મામલો કોર્ટમાં ગયો અને કોર્ટે બધા જ ભાટિયા શ્રેષ્ઠીઓને બોલાવ્યા અને એમને કહ્યું કે આ તમે જે કરો છો ને એ કાયદાની વિરુદ્ધ છે બરોબર તમારે જબાની ન ન હોય તો જુદી પણ તમે કરી શકો અને એ આખો એક અલગ કેસ ચાલ્યો એનું નામ હતું ભાટિયા કોન્સ્પિરસી કેસ અચ્છા હા એ આખો અલગ કેસ ચાલ્યો એ કેસમાં કરસનદાસ જીત્યા અને કોર્ટે કહ્યું કે અમે તમને લોકોને સજા નથી કરતા કારણ કે તમે બધા સમાજના મોટા લોકો છો

હવે આટલું આ નિર્વિવાદ સત્ય હકીકત અને જે તે સમયનો ઇતિહાસ હોવા છતાં જ્યારે એના પર કશુંક લખાય છે ડેફિનેટલી સિનેમેટિક લિબર્ટી લેવાય છે એમાં ના નથી લેવાય પણ ઇવન કોર્ટરૂમ જે કોર્ટરૂમ ડ્રામા પર આધારિત આખું જે હોવું જોઈએ એ પણ નથી બધું પણ આપણે ફિલ્મની સમીક્ષામાં ન જતા એ વિષય પર આવીએ તો એનો આટલું બધું વિરોધ શું કામ કરવામાં આવ્યો અત્યારે ફિલ્મનો હા હા એટલે એ મૂળ મુદ્દો એ જ હતો કે બે કે ત્રણ બાબતોને લઈને કોર્ટમાં મામલો લઈ જવામાં આવ્યો તો એક મુદ્દો એ હતો કે પોસ્ટર બીજું ટીઝર જે એક નાનકડું ટીઝર ક્યારેક આવેલું પછી ગાયબ થઈ ગયું અને ત્રીજું જે સૌરભભાઈએ જે નવલકથા લખી મહારાજ એટલે જે લોકો કોર્ટમાં ગયા હતા એમનું કહેવું એવું હતું કે આ મહારાજ નવલકથા છે ને એ કોન્ટ્રોવર્શિયલ છે એમના હિસાબે રાઈટ અને એમાં જે કંઈ લખ્યું છે એના ઉપર આધારે જ જો આ ફિલ્મ બની છે કારણ કે ફિલ્મ મેકર્સનું કેવું છે કે અમે આના આધારે ફિલ્મ બનાવી તો જો એના આધારે ફિલ્મ બની હોય તો ડેફિનેટલી આ ફિલ્મ એવી હશે કે જેના કારણે અમારી રિલિજિયસ સેન્ટિમેન્ટ હર્ટ થશે રાઈટ અને એના આધારે જ પછી કોર્ટે પહેલા તો કામ ચલાવવા મને કામ આપી દીધો અને પછી જ્યારે યશરાજના બધા વકીલો અને લોકો ગયા ત્યારે એમણે કહ્યું કે ભાઈ આ ફિલ્મ એક વર્ષ પહેલા બની ગયેલી હતી ફિલ્મ પહેલા અમે થિયેટ્રિકલ રિલીઝ કરવાના હતા એટલે અમે આને નું સર્ટિફિકેટ પણ લીધું છે જે વિધાઉટ મેજર કટ્સ અમને મળેલું છે પછી અમે થિયેટ્રિકલ રિલીઝ માંડી વાળી અમે નેટફ્લિક્સ પર બતાવીએ છીએ રાઈટ તો ઓલરેડી અમે એક ફિલ્ટર તો પાસ કરી ચૂક્યા છીએ રાઈટ છતાંય જો તમને એવું લાગતું હોય તો આનો વચલો રસ્તો કાઢીએ પછી વચલો રસ્તો એવો નીકળ્યો કે કોર્ટ ફિલ્મ જુએ અને કોર્ટ જે કે બંને પક્ષે માન્ય રહેશે એટલે બંને પક્ષે કહ્યું કે હા બરોબર કોર્ટે ફિલ્મ જોઈ અને કોર્ટે ફિલ્મ જોયા પછી કહ્યું કે

મેં પણ વારંવાર એના ઉપર ચર્ચા કરી અને પણ એ જ કહ્યું કે એક પોસ્ટર કે એક નવલકથાના અચ્છા એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહી કે બે હજાર તેરમાં સૌરભ શાહે લખેલી નવલકથા પછી ના તો એને કોઈ સાદી વકીલી નોટિસ આપી છે ના તો એ નવલકથાને લઈને કેટલાય એના તો પછી વિમોચનના કાર્યક્રમો પણ થયા હતા રાઈટ છતાં પણ કોઈએ વિરોધ નથી કર્યો નથી વૈષ્ણવ સંપ્રદાયમાંથી કે વૈષ્ણવ કમ્યુનિટીમાંથી કોઈ વિરોધ નથી કર્યો નથી કોઈ એમના ધર્મગુરુ એના વિશે કંઈ એવું કહ્યું કે નહીં આ કેમ લખાય આમ વગેરે વગેરે તો અગિયાર વર્ષ પછી આનો આમાં આનાથી તમારી ધાર્મિક લાગણી દુભાશે એવું કન્ટેન્ટ હશે એવું તમે માનીને કેમ ચાલો છો આપણે ભાવના પ્રધાન દેશી આપણે તે બહુ નાની નાની વાતોમાં લાગણીઓ બહુ દુભાઈ જતી હોય છે એટલે એ આ જે રિલીજિયસ સેન્ટિમેન્ટનો પ્રશ્ન આવ્યો અ વર્ષોથી શું આપણે એ વાતમાં ખાસા બાયસ રહ્યા છીએ કેમ કે આ પ્રશ્ન મને એટલે સૂજી રહ્યો છે કેમ કે હમણાં બે દિવસ પહેલાં મેટા એઆઈ પર અમે લોકો એક વાત વાંચી મેં પછી મેં જાતે સર્ચ કરી જોયું તો એવું થયું કે તમે એવું લખો કે ટેલ્મિય જોકોન લોર્ડ રામ એટલે ભગવાન રામ પર તમે એને જોક લખવાનું કહો તો એ લખે છે એ જીસસ ક્રાઇસ્ટ પર લખે છે એ બુદ્ધ પર લખે છે ગુરુ નાનક પર લખે છે ભગવાન રિષભદેવ પર આપ્યા છે પણ જેવું તમે લખો કે ટેલ્મિય જોકોન પ્રોફેટ મોહમ્મદ તો એવો જવાબ આપે કે અમે રિલિજિયસ સેન્ટિમેન્ટ્સ નથી દુભાવવા માંગતા નથી કરતા તો શું એ બાયસ રહી છે એના કારણે આ વિરોધ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે કે લોકો જ્યારે જેન્યુન મુદ્દા પર વાત કરવામાં આવે કે આ ખોટું છે તો લોકો સીધા એવું કહે કે ભાઈ તમને અમારા ધર્મના લોકો કેમ દેખાય છે એક્ઝેક્ટલી એટલે આ એક છે ને છેલ્લા કેટલાક સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે આવું બહુ નાની મોટી બાબતોમાં એકદમ છે ને રિએક્શન આવે છે અને લોકો આપતા છે છે કે તમે તો કેમ નથી એ પ્રકારે ચલો એક વાત તો છે કે તમે ખરેખર એ ધર્મ ની બાબતમાં કઈ બોલી શકતા નથી એ વાસ્તવિકતા છે તમે એની બાબતમાં કોઈ એવું પણ કન્ટેન્ટ બનાવો તો તરત જ સમસ્યા ઉભી થઈ જાય કમસેકમ આ કેસ ની અંદર જે કોઈ વૈષ્ણવો ગયા હતા એમણે એક કોર્ટમાં ગયા કોર્ટમાં ગયા હતા રસ્તા પર તો એવું કહ્યું કે અમે નેટફ્લિક્સનો બહિષ્કાર કરશું રાઈટ પણ કોર્ટનો ચુકાદો આવ્યો તો એમણે સ્વીકાર લીધો કે હા બરોબર છે કારણ કે અમે કહ્યું તો કોર્ટ જે કહે છે બરોબર પણ એ વાત સાચી છે કે તમે જયારે બીજા ધર્મ ની અંદર આ પ્રકારનું કોઈ કન્ટેન્ટ બનાવવાનો વિચાર કરો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે તમારું શું થશે એની કોઈ ગેરંટી નથી તો કોઈ હિંમત પણ નથી કરતું આ વાસ્તવિકતા છે તમે આ એઆઈ ની વાત કરી ને એમાં કઈ ખોટું નથી એવું ખરેખર છે જ તો પછી એ કોણ એવી હિંમત કરે આપણે સામે પ્રશ્ન છે કદાચ એટલે કોઈ હિંમત પણ નથી કરતું રાઈટ પણ અગેન એ જે હોય તે એ ધર્મમાં જે પ્રોબ્લેમ્સ હોય એના વિશે લખાતું હોય બોલાતું હોય ન લખાતું હોય ન બોલાતું હોય એ જુદો મુદ્દો છે મૂળ મુદ્દો એ છે કે આપણા સમાજની અંદર માની લો કે સનાતન હિન્દુ ધર્મ છે રાઈટ તમે હું આપણે બંને સનાતની છીએ તો આપણા

ભારતની દ્રષ્ટિકોણથી વાત કરું તો ભારતીય મુસલમાન સાથે એમનું દુર્ભાગ્ય એ રહ્યું કે એમને રાજા રામ રાય કે કરસનદાસ મૂળજી મળતા જ નથી કોઈ હિંમત જ નથી કરતું બોલવાની કે કશું ખોટું થઈ રહ્યું છે હું એવું માનું છું કે એના માટે એ જે તે સમાજની પોતાની જવાબદારી કરસનદાસ મૂળજી તો આવ્યા તો હિન્દુ સમાજમાંથી રાજા રામ રાય પણ આવે હિન્દુ સમાજમાંથી તો મુસ્લિમ કમ્યુનિટી કે ક્રિશ્ચિયન કમ્યુનિટી જ્યાં જે કંઈ ઇશ્યુ હોય સમાજની તો એમાંથી જ એવી વ્યક્તિ આવવી જોઈએ કે જે એ સમાજને આંગળી ચીંધીને કહે કે આપણે અહીંયા ખોટું કરીએ છીએ આપણે આ સુધારવું પડશે એક્ઝેક્ટલી કેમ કે કોઈ હિન્દુ કહેશે તો એમને એવું લાગશે કે ધર્મ પર હુમલો થઈ રહ્યો છે એટલે અવાજ તો અંદરથી જ ઉઠવો જોઈએ અને એ એવું જ છે સી એવું જ હોય છે કે જ્યાં જ્યાં પણ સડો હોય જ્યાં જ્યાં પણ સમસ્યા હોય સોશિયલી ત્યારે હંમેશા કરેક્શન અંદરથી જ આવે જેમ આપણે શેર બજારમાં કહીએ માર્કેટમાં કરેક્શન આવે એમ આમાં પણ કરેક્શન અંદરથી જ આવે ઇન્ટરેસ્ટિંગ વાત કહું દેવાંશી આ બધું થયું અને પછી છે ને કોઈએ કરસનદાસ કરસનદાસે આખો મહારાજ લાઇબલ કેસ અને ભાંટિયા કોન્સ્પિરસી કેસ એને પોતે છપાવડ્યો હતો આખું પ્રોસિડિંગ છે ને એમને પોતે છપાવડાયું હતું એ યસ મને ખ્યાલ છે હા યસ પછી કોઈએ છે ને એમને પૂછ્યું કે કરસનદાસ હવે તમે તો નવું મંદિર કરશો ને કારણ કે તમે આમાં તો જદુનાથ મહારાજને હરાવી દીધા એટલે હવે તો તમે એક નવું મંદિર કે નવું કંઈક સંપ્રદાય કરશો ને કરસનદાસે ઘસીને ના પાડી કે બિલકુલ નહીં અમારું કામ જ નથી અને મારો આવો કોઈ હેતુ જ નહોતો મારો હેતુ એટલો જ હતો કે હું જે સંપ્રદાયમાં માનું છું હું જે ભગવાનમાં માનું છું એના જ એક ગુરુ આ પ્રકારનું વર્તન કરે એ હું ના ચલાવી શકું કારણ કે મને ખબર છે કે આ ખોટું છે ભલે બાકીના લોકો ભોળા હોય એમને નથી ખબર પણ મને ખબર હતી કે આ ખોટું છે મેં મારું કામ આંગળી ચીંધવાનું કરી દીધું કોર્ટે ચુકાદો આપી દીધો હવે આગળનું જે કાંઈ છે એ આવનારા બીજા મહારાજ છે જાણે અને મારો વૈષ્ણવ કમ્યુનિટી જાણે મારે હવે એની સાથે કાંઈ લેવા દેવા નથી મારું કામ પૂરું થઈ ગયું મારું પત્રકારનું કામ હતું મેં કરી દીધું ઇન્ટરેસ્ટિંગલી એમના જે બાયોગ્રાફર છે બી મોતીવાલા ત્રણ બાયોગ્રાફી છે આમ તો કરસનદાસની એક મહિપતરામ રૂપરામે લખેલી છે ઉત્તમ કપોળ કરસનદાસ એક મોતીવાલા અને હજી એક મનસુખરામ ઈચ્છારામ એવું કઈક નામ છે એક ત્રણ લખેલી બી એન મોતીવાલાએ એવું લખ્યું છે કે કરસનદાસ મૂળજી જે છે ને એ ભારતના માર્ટિન લુથર હતા

રાઈટ એને એમણે જ એ આપણને રસ્તો બતાવ્યો પત્રકારો પણ રસ્તો બતાવ્યો કે તમારી મર્યાદા શું હોવી જોઈએ તમારી મર્યાદા આ હોવી જોઈએ અહીંયા તમારું કામ પૂરું થઈ ગયું તમે નીકળી જાઓ એટલે પછી તમે વિકલ્પ બનવા જાઓ એનો તો ત્યારે તમે જર્નલિઝમ નથી કરી રહ્યા તમે પત્રકાર તો નથી કરી રહ્યા પછી તમે કંઈક બીજું કરો છો વેરી પણ આમાં બીજો પ્રશ્ન સાથે સાથે એ ઉભો થાય છે કે આવું જ્યારે જ્યારે થાય છે એના પછી આટલા વર્ષો પછી જ્યારે વાત કરીએ તો આપણે શું શીખ્યા કેમ કે આપણે બહુ જ બધા સંપ્રદાયો ઊભાને ઊભા જ થતા ગયા હજુ થઈ રહ્યા છે અને ભારતીય પ્રજાની એ જે શ્રદ્ધા એની સૌથી મોટી જે લાગણી છે એની સાથે તો દર બીજો માણસ આવીને રમત રમી જાય છે કેમ કે આપણે શ્રદ્ધાના નામ પર આપણે ઈશ્વર સિવાયના બહુ બધા ઈશ્વર ઊભા કરીએ છીએ એમની અંદર જ ઈશ્વર શોધીએ છીએ ગીતા ગીતામાં તો કયું છે કે મમે વાંશો જીવ લોકો એટલે પોતાની અંદર આપણે જ્યારે ઈશ્વર શોધવાનો એ તો શોધતા જ નથી પોતાના પર ભરોસો નથી કરતા બહાર શોધીએ છીએ અને એ લોકો જ્યારે ખોટું કરે છે એટલે ઈવન જેમ કે આસારામનો કેસ આજે પણ એવા હજારો માણસ છે કે જે એવું કહે છે કે તમે અમારા બાબાને ફસાવ્યા છે અને આવા બહુ જ બધા લોકો છે એટલે જે હકીકત સામે હોવા છતાં સત્યને નથી સ્વીકારતા હું કોઈ બહુ ધર્મનો જ્ઞાતા નથી પણ બે બાબતો મારા ધ્યાનમાં આવી છે અભ્યાસ કરતા આપણે દરેક વસ્તુને સ્વીકારી લઈએ આનો ભદ્રાક્રમ તો યશ તું વિશ્વ કરીને જે કંઈ સારું છે આવા દો અવાદો અને એમાં ક્યારેક પછી ગડબડો પણ આપણી સાથે આવી જાય પણ એ ગડબડો જ્યારે એની સાથે ભળી જાય છે ને ત્યારે આપણે એને બહાર કાઢવાનું ભૂલી વન થિંગ રાઈટ

એ પણ આપણે વાંચવાની નિરસ દી લેતા નથી એના માટે પણ આપણને મોટિવેશનલ સ્પીકર્સ જોઈએ તો પછી વધારે તો શું અપેક્ષા કરવાની હા ચોક્કસ એક લેવલ પછી એક વ્યક્તિ જો ભગવાધારી છે એટલે આપણે એના ઉપર એક શ્રદ્ધા હોય બરોબર કે આ વ્યક્તિ એ ભગવા કપડા એટલા માટે છે ને સંસાર તજ્યો છે એ માણસ વિદ્વાન છે એ જે સંપ્રદાય કે ધર્મ સાથે જોડાયેલો હોય એ એની વાત કરશે અને આપણું જીવન છે એનાથી સુધરશે ત્યાં સુધી બધું બરોબર છે રાઈટ પણ આ ફિલ્મ ની અંદર પણ કરશનદાસ આ વસ્તુ કે છે કે આ જે કઈ થયું ને એમાં માત્ર મહારાજ જવાબદાર નથી તમે હું પણ જવાબદાર છીએ કેમ કારણ કે આપણે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે ભેદ છે ને એની રેખા વળોટી બીજી બાજુ જતા રહીએ છે પછી જે લોકો ને આપણો ખોટો ફાયદો લેવો છે એ પછી આપણો આવી રીતે ખોટો ફાયદો લે વાત સાચી છે અને ભગવો ધારણ નથી કરતા અમુક લોકો એનો આંચળો ઓઢીને આવે છે એટલે ઘણી બધી જગ્યાએ એ કિસ્સા સામે આવ્યા કે યુપી બિહાર થી કોઈ ક્રાઇમ કરીને ભાગી આવે ને પછી અહીંયા કોઈ પણ મંદિરમાં આવીને મહંત બની જાય હા સાધુ બનીને ફરે અને પછી સક્સેસફુલ થાય એમાં તો પછી તો એમને કોઈ ને કોઈ ગાદી મળી જાય વારસાઈ મળી જાય એટલે સાધુઓ પેલા બંદુક રાખીને રીલ બનાવતા હોય એવા એટલા બધા દૂષણો જોવા મળે કે બહુ અઘરું પડી જાય ધાર્મિક પ્રજા તરીકે કે ક્યાં બોલવું ક્યાં ન બોલવું એટલે આ બધા છેલ્લે શીખ્યા શું તો પછી હજુ ઘણું શીખવાનું છે અને મેં તમને કહ્યું ને એ પ્રમાણે આપણે ખરેખર બહુ વધારે લિબરેલ છીએ ઘણી બધી બાબતોમાં આપણે ચર્ચા નથી કરતા કુટુંબની અંદર ચર્ચા નથી કરતા મિત્રો સાથે કેટલીક બાબતોની ચર્ચા નથી કરતા કદાચ આપણને કેટલીક બાબતોમાં આપણે બહુ વધારે પડતા પોલિટિકલી કોન્શિયસ હોઈએ છીએ રિલીજીયસલી કોન્શિયસ થઈએ છીએ આપણે એવું થાય કે આપણે આવું કહીશું તો આ બધા આપણા માટે શું વિચારશે અને આ બધું ભેગું થઈ ગયું છે ને પાછું ધર્મ ને રાજનીતિ બધું મિક્સ થઈ ગયું રાઈટ અને અચ્છા

તો તમને તમારો એક અલગ મત તમારા ધર્મ વિશે તમારા સંપ્રદાય વિશે મૂકવાનો હક છે કારણ કે તમે જોવો છો કે અહીંયા ખોટું થાય છે અને જો તમે નથી બોલતા તો તમે તો એ સડાને આગળ લઈ જાઓ છો બરાબર હું એવું નથી કેતો કે હિન્દુ ધર્મના બધા સંપ્રદાયો કે બધી જગ્યાએ બધું જ ખોટું ચાલે છે એવું નથી ખુબ સારા સંતો બધા જ છે રાઈટ કે જે ખરેખર સમાજને દોરણી પણ આપે સચ્ચિદાનંદજી ક્રાંતિકારી સંતો પણ આપણી પાસે જ છે રાઈટ જે દૂર બેઠા બેઠા પણ આપણને કહે છે કે આ કરાય ને આ ન કરાય એવા અનેક સંતો સાધુઓ બધા જ છે રાઈટ કે જે આપણને દોરવણી આપે છે નો ડાઉટ પણ પછી એમાં આવા ડાબુરિયા પણ છે રાઈટ કે જે લોકો કદાચ એમને ખબર નથી કે આ વ્યક્તિ વાસ્તવમાં શું છે અને વધારે પડતી શ્રદ્ધાથી લોકો ત્યાં પહોંચી જાય પોતાનું બધું ત્યાં આપી દે પછી ખબર પડે કે આ તો ખોટી વ્યક્તિ હતી તો આમાં ઐતિહાસિક રીતે એક છેલ્લો મારો પ્રશ્ન કે જે એકદમ પહેલા પ્રશ્નમાં તમે જે વર્ણન કર્યું ભારતીય સમાજ વ્યવસ્થા એ વખતે કેટલા બધા દૂષણોથી પીડાઈ રહી હતી હું બિહારથી યુપી જઈ રહી હતી બનારસ જઈ રહી હતી તો ત્યાં મને વચ્ચે બક્સર આવ્યું એટલે હું એ બક્સરના યુદ્ધવાળી જગ્યાએ ગઈ અને પછી એ વાંચતા વાંચતા મને પહેલો વિચાર એ આવ્યો હતો કે પ્લાસીનું યુદ્ધ થયું કે બક્સરનું યુદ્ધ થયું ત્યારે એ સિરાજ કે પછી અંગ્રેજોની વચ્ચે થયેલા યુદ્ધ વખતે એક આક્રાંતા બીજા આક્રાંતતા સાથે લડી રહ્યો હતો બાકી જે અહીંયાની જે પ્રજા હતી એ તો એ વખતે અમુક પ્રેક્ષક બનીને જોઈ રહી હતી કે બેમાંથી જે જીતે આપણો રાજા તો આ આપણે ક્યારથી એક્ઝેક્ટલી આવા થયા કેમ કે એકદમ જૂનો જેને ઘણા બધા લોકો ઇતિહાસ નથી માનતા અને આપણે એને માની લઈએ ઇતિહાસ તો પણ કે ભારતીય સમાજ પહેલેથી આટલો ખરાબ નહોતો આટલો અંધશ્રદ્ધાળુ પણ નહોતો તર્ક થતા થતા વિવાદો થતા આપણે જ છીએ કે જ્યાં છેક મોડર્ન હિસ્ટ્રીમાં આપણી પાસે ચાણક્યથી લઈને અનેક ઉદાહરણો છે એકદમ જૂના આપણી પાસે લોપામુદ્રા જેવા પણ ઉદાહરણ છે મૈત્રી છે તો આટલા બધા લોકો છે આપણી સાથે તો આપણે એક્ઝેક્ટલી ક્યાંથી અને કેવી રીતે બદલાયા એનો કોઈ ચોક્કસ સમયગાળો નહીં પણ આપણા પર તો વર્ષો સુધી અનેક લોકોનું શાસન રહ્યું એક્ઝેક્ટલી દેટ ઇઝ ધ આન્સર કે આપણા ઉપર એટલા બધા આક્રમણો થયા એક સ્પેસિફિક પિરિયડ પછી રાઈટ કે એના કારણે આપણે એક કોમન પબ્લિક તરીકે હિન્દુ તરીકે સનાતન ધર્મી તરીકે એકઠા રહેવામાં અને સાથે રહેવામાં મતભેદ ન થાય એ પ્રકારે રહેવામાં આપણા માટે ખરેખર બહુ મોટી મુશ્કેલીઓ

પણ એ ક્યાં સુધી પણ એના એ પહેલા એક બહુ લાંબો સમયગાળો ગયો કે જેમાં આપણે સતત આક્રમણોથી પીડાતા રહ્યા કેટલીક વખતે આક્રાંતો અહીંયા આવી ગયા સેટલ થઈ ગયા એમણે આપણને પોતાની સિસ્ટમમાં ઢાળવાનો પર પ્રયત્ન કર્યો બટ અગેઇન સી ધ બ્યુટી ઓફ સનાતન કે બહુ જ ઓછા લોકોને પોતાની તરફ લાવી શક્યા રાઈટ કે ધર્મ પરિવર્તન કરી શક્યા મોટા ભાગના લોકો સનાતનમાં જ રહ્યા પણ સનાતનમાં રહેવા માટે પછી એમણે આવા નવા નવા નુસ્ખા શોધે દાખલા તરીકે આપણે ત્યાં બુરખા પ્રથા આવી કે હિન્દુ સમાજ બહુ ફ્લેક્સિબલ છે એને ખબર હતી કે આમાં આક્રમણ જ્યાં નથી થઈ શકતું તો બચાવ તો કરો તો બચાવ કરવા માટે પછી એને આવી વ્યવસ્થાઓ પણ ઉભી કરી એને કારણે એવું તમે જે કહો છો એવું બન્યું હોય એવું મને લાગે છે પણ પછી આપણે આઝાદી તરફ જ્યારે આવ્યા ત્યારે પછી ધીરે ધીરે આપણને કેવા આવ્યું કે હવે તમારી વ્યવસ્થા બદલાવાની છે હવે તમારે પાર્લામેન્ટ્રી સિસ્ટમ ને ડેમોક્રેસી જવાનું અને પછી એક સમય અચાનક આઝાદી પછી આપણે સીધા એક નવી વ્યવસ્થામાં આવી ગયા રાજાઓ એક બાજુ રહી ગયા રજવાડા એક બાજુ રહી ગયા અને હવે આપણે સીધા ડેમોક્રેટિક સિસ્ટમ આવી ગયા રાઈટ તમે જોજો હજુ પણ આપણા ઘણા બધા એવા વિસ્તારો છે હું ગુજરાતની વાત કરું કે જ્યાં હજુ પણ લોકો જે છે પૂર્વ રાજાઓ એ બધાને હજુ પણ ખૂબ સન્માનની નજરે જોવે છે નો ડાઉટ દે વર રૂલર્સ પણ હજુ હવે એમના રાજા રજવાડા નથી છતાં પણ લોકો એમ કે રાજા સાહેબ વગેરે વગેરે રાઈટ તો એનું કારણ છે કે એ વર્ષોની આપણામાં જે એક જીન્સની અંદર એ વસ્તુ આવી ગઈ હતી તો જેમ એ વસ્તુ આવી ગઈ એમ સતત આક્રમણો એનો પ્રતિકાર એનાથી બચાવ આ બધી આ બધા ફેક્ટર્સ છે ને એને પણ મને લાગે છે કે એની આપણા ઉપર એક બહુ મોટી ઊંડી અસર રહી હોવી જોઈએ તો મને હજી એક પ્રશ્ન છે એક નાનકડો જ પ્રશ્ન કે પ્રશ્ન એ થયો કે તો પછી આટલા વર્ષોની શીખ પછી આપણું નૈતિક એક રાષ્ટ્રીય ચરિત્ર છે એ બહુ મજબૂત હોવું જોઈએ કે આપણે આટલા સંઘર્ષો પછી જો આઝાદી મેળવી છે તો આપણે એની કિંમત નથી કરી શકતા આપણે જે ઈમાનદારી છે જાણે લોહીમાંથી જતી રહી છે લોહીમાં ભ્રષ્ટાચારના એટલા બધા ઇન્જેક્શન ઘૂસી ગયા છે કે હવે નાગરિક માત્ર ભ્રષ્ટાચાર સામે લડવાનું નહીં એ ભ્રષ્ટાચારનો સહભાગી કેવી રીતે થઈ શકાય એના રસ્તા શોધે છે એટલે દસ ટકા ને નેવું ટકાની જે ગેપ છે એમાંથી જે નેવું ટકાવાળો નાગરિક છે એ જ કોશિશમાં છે કે આ કૂદીને આ બાજુ કેવી રીતે જતી રહો એટલે આ જે પ્રશ્ન આવ્યો છે તો આટલું બધું આપણે જોયું આટલું બધું જોતા આવ્યા

પચીસ ત્રીસ વર્ષ અઢારસો સત્તાવન માં પહેલો આપણો જે આઝાદી સંગ્રામ થયો ત્યારથી માંડીને સુડતાલીસ સુધીમાં એ ન થયું એક આપણું રાષ્ટ્રીય ચરિત્ર તો હતું જ ભલે ત્યારે આપણા બધા સાથે હતા હિન્દુ મુસ્લિમ સિકો ઈસાઈ બધા સાથે હતા અને આપણું એ ધ્યેય હતું આઝાદી પછી પણ આપણે બધા સાથે જ હતા પણ એક સમસ્યા એક જે આપણે બધાએ સ્વીકારવી જોઈએ કે જે આપણા દેશના ભાગલા થયા જે કોઈ કારણોસર રાઈટ એ આપણા માટે એક મોટો ફટકો હતો અને એ વાસ્તવિકતા હતી પણ પછી શું આઝાદી પછી શું આઝાદી પછી અંગ્રેજો જતા રહ્યા પણ ઘણી બધી માનસિકતા તો હજી આપણી અંદર જ છોડીને ગયા હતા જે હમણાં મેં ઉલ્લેખ કર્યો ને અને એના કારણે જે પૈસાની બોલબાલા ધીરે થઈ નવી નવી વસ્તુઓ સમાજની અંદર આવી એને કારણે જે નબળી માનસિકતાવાળા લોકો છે એમણે એક એવો આભાસ ઉભો કર્યો કે જે કાંઈ છે ને પૈસા જ છે અને પૈસા વગર તમારું કોઈનું ક્યાંય નહીં થાય રાઈટ અને બાકીના લોકો જે ખરેખર ઈમાનદારી પણ કામ કરતા હતા એ લોકો પણ ધીરે ધીરે ભ્રષ્ટાચાર તરફ પડ્યા રાઈટ અને અલ્ટિમેટલી ભ્રષ્ટાચાર ભ્રષ્ટ આચરણ જે છે ને એ વસ્તુ એવી છે કે ક્યારેય ખતમ નથી થતી ધર્મમાં હોય કે રાજનીતિમાં ભ્રષ્ટ આચરણ છે અને તમને આવું ન કરો એવું કેવા વાળા વિવેકાનંદ કેટલા મળ્યા આપણે એક પ્રશ્ન છે ને એવું કેવાળા તમને રામકૃષ્ણ પરમંશ કેટલા મળ્યા એવું કહેવાળા દયાનંદ સરસ્વતી કેટલા મળ્યા અને એવું કહેવાળા સચ્ચિદાનંદજી કેટલા મળ્યા એ એમની પણ જવાબદારી છે કે તમને કહે પેઢીએ પેઢીએ રાઈટ અને તમે એમનું માનો કે હા ગુરુજી કે સ્વામીજી કહે છે આ ન કરવું જોઈએ એમાંથી બધા જાય છે આશ્રમોમાં જાય છે મંદિરોમાં જાય છે બધી જગ્યાએ જાય છે બધું સાંભળે છે પણ ખરેખર જ્યારે આચરણમાં મૂકવાની વાત આવે ત્યારે કેટલા લોકો એને આચરણમાં મૂકે છે ઉપરથી જો ગંગા પવિત્ર નીચે વહેતી હોય તો તમારા પગ જેનાથી ધોવો છો એ ગંગાનું પાણી પવિત્ર જ હોય એક્ઝેક્ટલી અનફોર્ચ્યુનેટલી એવું નથી થતું વચ્ચે બહુ બધું પોલ્યુશન આવી જાય છે આવી જાય છે અને છેલ્લે હુગલી પહોંચે અહીંયા કલકત્તા ત્યારે તો ત્યાં સુધીમાં તો એ નાલો થઈ ગઈ હોય અચ્છા જી છે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ સર વાત એ છેલ્લે હું એ ત્યાં જ કન્ક્લુઝન પર લઈ જાઉં છું એને કે રામકૃષ્ણ પરમહંસને એક વિવેકાનંદ મળી શક્યા અને વિવેકાનંદે કહ્યું હતું કે મને સો નચિકેતા આપો હું બધું જ બદલી દઈશ પણ એ સોમાંથી એક નચિકેતા પણ ન મળી શક્યા અને એટલે આપણે આજે આ પરિસ્થિતિમાં છીએ પ્રયત્ન નચિકેતા બનવાનો તો કરી શકાય ત્યાં સુધી પહોંચાય કે નહીં એટલે દુનિયા કેટલી બદલાશે ખબર નથી આપણાથી શરૂઆત કરીએ જ્યાં ખોટું લાગે છે ત્યાં બોલીએ બોલી નથી શકતા તો રોકાઈ જઈએ ત્યાંથી અલગ થવાની કોશિશ કરીએ કેમ કે દેશ અચાનક નહીં બદલાય આપણે બદલાશું તો બધું બદલાઈ જશે નમસ્કાર